તો હું ગાતો તો કોણે બનાવ મે બનાવલા તમને હલવો બનાવતા આવડે છે ઇન્સ્ટન્ટ હલવોલા એટલે ચાના કપમાં માં 8-10 બિસ્કિટ નાખી દો ને એટલે હલવો તૈયાર લા લા હવે તો આવો તો કે હલવો ખાના મે મજા આવશે ફ્રૂટ ખાઉ જો જો તો કા ફ્રૂટ ખા એમય લોચો પડ્યો જો આજો હું જે આ ફ્રૂટ નો બાઈટ લીધો ને તો કીડો નીકળ્યો યાર જો જા દેખાય છે કીડો કીડો દેખાય ને તો ટેન્શન નહીં ટેન્શન ક્યારે ક્યારે જ્યારે કીડો અડધો જ દેખાય હે અને મને અડધો જ દેખાય છે

તો એ સસરા ને જે ભાવતું તું એ તો બનાવ્યું પણ સાસુ ને જે જે ભાવતું તું એ પણ બનાવ્યું પૂછ્યું કે આ બધું મને જે ભાવે છે એ કેમ બનાવ્યું તો કે તમે જ કીધું ને કાલ કરે આજ કર તો જીવનમાં સુખી થઈશ હવે હળી નહી કરવાની આવું કરવાની હું જરૂર બરાબર પણ હું છે ને પિતૃ દોષ માં ઓછું માનું છું કેમ કે યાર આ કોરોના વખતે આઠ દસ લાખ લોકો મરી ગયા ભૂત બનીને ને નું ગળું નહિ દબાયું તો ખાલી કુટુંબના મેટરમાં જ હેરાન કરે એવું થોડું હોય હું તો બધું સેવા કરો મા બાપની વડીલોની કોઈ દોષ બોષ લાગવાનો નહીં કરક્ટ સાચી વાત બળ બળજબરીથી મા બાપથી દૂર થયેલા બાળકો ક્યારે સુખી નથી રહી શકતા કરેક્ટ તું જોને બાંગ્લાદેશના પાકિસ્તાનને જોઈ લે તમે હે કોન્ટેક્ટમાં લીધું એટલે ગમે ત્યાં તને સમજાઈ ગયું ને ભાઈ યુટ્યુબ પર સુનીલનો સવાલ છે હું કે કે કાકા રિસન્ટલી મારા મેરેજ થયા છે છ એક મહિના થયા છે પણ કે હવે બધા રંગ બધા ધીરે ધીરે ઉગળવાના ચાલુ થયા છે તો મારે કે મારું લગ્ન જીવન તો સુખી જ રાખવું છે સ્મૂધ જ રાખવું છે તો શું કરું છું ત્રણેક ગણિત છે સમજી લે કયા ગણિત બોલું જ પણ હા એક સંસારિક ગણિત છે એ સમજી લે એક આર્થિક ગણિત છે એ સમજી લે અને એક માનસિક ગણિત છે એ સમજી લે કાકા બહુ તમે કોમ્પ્લેક્સ કર્યું કહું ને ઉભરે હા સંસારિક ગણિત એ છે હા કે તું ગમે તેટલો તીસ માર ખા હોય ને પણ તું તારા સસરા જેટલો જ્ઞાની નથી તારા શાળા જેટલો સફળ ને હોશિયાર નથી અને સડુભાઈ જેટલો સ્માર્ટ અને કમ્પ્લીટ મેન નથી આ જેટલું જલ્દી સ્વીકાર લઈશ ને સુખી થઈ જઈશ આ વાત આર્થિક ગણિત સમજી લે અચ્છા કદાચ મેં આ પહેલા પણ કીધેલું શું શું કે તારી પાસે દસ રૂપિયા છે તારી વાઈફ પાસે નેવું રૂપિયા છે તો ટોટલ તારા ઘરમાં દસ રૂપિયા જ છે એવું જ માનવાનું પણ તારી તારી પાસે પાસે રૂપિયા રૂપિયા છે છે અને વાઈફ તો ટોટલ તારી વાઈફ પાસે રૂપિયા છે એવું માનવાનું આપણ જેટલું જલ્દી સમજી લઈશ ને એટલો સુખી થઈ જઈશ કરેક્ટ કરેક્ટ અને હવે આ માનસિક ગણિત સમજી લે એ કહ્યું હંમેશા તારા વાઈફ ના મોબાઈલ નું રિચાર્જ ડેટા પ્લાન બધું ફૂલ જ રાખવાનું ખતમ ના થવું જોઈએ કેમ નવરા પડ્યા તો શું થાય ખાલી મન શેતા ઘર કહેવાય સમજો બરાબર બરાબર એટલે આવું છે પણ આ બધું તમે મને તો ગભરાઈ દીધો હો કાકા બધાના કેસમાં એવું ના તું તું હવે આ યાર ગભરાય દીધું કાકા હા આ બધું હવે પાસ પાસનું પૂછવાનું ચાલુ થશે એનો જ ડર છે યાર હેલો સાંભળો તમે સાંજે આવો ને તો પૈસા ઉપાડીને આવજો હા હા એટલે કેટલા એટલે આમ તમે સમજો ને વ્યવસ્થિત ઉપાડજો વ્યવસ્થિત એટલે કઈ ફિગર હોય કે નહીં તમારા હિસાબે વ્યવસ્થિત ઉપાડ લેજો ને મારે બધા બહુ શોપિંગ કરવાના છે હું બાજુ યાર તો આ નવરાત્રિનું અફકોર્સ ચાલો શું ચાલો મોટું એક્ઝિબિશન છે ખબર છે મસ્ત એમ એટલી બધી પ્રકારની સાડીઓ આવશે માય ગોડ હું કઈ સિલેક્ટ કરીશ બે જ પ્રકારની સાડીઓ હોય છે કઈ એક જે તને પસંદ નથી પડતી અને બે જે ખરીદવાની મારી તાકાત નહી હોતી બહુ સારું આવે તારે એટલે જવું જ છે નવરાત્રીમાં એવું ઓફકોર્સ આવે ગયા વર્ષે લોકો નવરાત્રી નું વેકેશન માંગતા હતા આ વખતે નવરાત્રી પોતે જ વેકેશન પર ઉતરી છે શું વાત કરો છો તો અંબાલાલે ના કીધું વરસાદ પડશે ને બધું આવું નેગેટિવ ના બોલો ને આરો આમ બધું ઉપાડી લઈશ પૈસા ચાલ હવે મૂકી દે અત્યારે જોયું ને પણ હવે કાકા ખર્જો તો કરવો પડે ને યાર તો હું ક્યાં ના પાડું ભાઈ પર્સનલ લોનો લેવી પડે છે એમ મને લાગે છે મને યમદૂત જ્યારે લેવા આવશે ને તો આ બેંક વાળા આડા સુઈ જશે હા ત્યાંની લોન નહીં પતે ને ત્યાં સુધી નહીં લઈ જવા દઈએ ભાઈ યુટ્યુબ પર દીપક સિક્સ સિક્સ ફોર ઝીરો એવું તમને પૂછે છે કે કાકા તમને આમ લલચાવવા માટે એક સવાલ પૂછું છું કે બપોરની ઊંઘ વિશે તમે શું કહેશો દીપક તું યાર એકદમ જોરદાર સવાલ પૂછ્યો અરે બપોરની એટલે ઊંઘ એટલે દુખતી નસ પર પગ મૂક્યો છે

તો વિચાર કરો એક બાજુ પિંકી હોય અને એક બાજુ તમારી બપોર ની ઊંઘ હોય તો કોને સિલેક્ટ કરશો એટલે સાવ આવું ના હોય હા બોલો બોલો જો બગા જે મજા બે કલાક ઊંઘ ખેંચવામાં છે ને એ મજા જાગીને બાબુ બાબુ સોના સોના કરવામાં નહીં

તવા કઈ રીતે એરસ એટલે થાક લાગવા પહેલા આરામ કરતા રહેવાની કળા હે થાક લાગવા પહેલા આરામ કરવાની કળા તો કેળવવી પડે બે હા ચલા એક મહિનામાં તે નોધ્યું શું પણ ગુજરાતના ઘણા શહેરોમાં ખાસ કરીને વડોદરામાં હ ઓવર સ્પીડિંગ નો એક પણ કેસ નહી આવ્યો શું વાત એટલે ટ્રાફિક સેન્સ લોકોમાં આવે વધે છે એવું નહી લા ખાડા જેટલા જે કોઈ કોન્સ્ટન્ટ ચલાયની એકતું શું કરવાનું પણ મેં સાંભળ્યું છે રોડનું બજેટ પાસ થયું છે ફરી રસ્તા બની રહ્યા છે પહોળા થાય છે થાંભલા પાડવા માંડ્યા છે આ એ ખરું હમણાં બે એન્જિનિયર ગુચવાઈ ગયેલા થાંભલા નીચે ઉભા ઉભા કેમ ત્યાં નાનો છોકરો આવ્યો તો કે શું થયું તો પેલા એન્જિનિયર કે આ થાંભલા ની ઊંચાઈ માપવી છે પણ કે સીડી આવતા હજુ બહુ વાર લાગશે તો પેલો છોકરો કસેક પાનો લઈ આવ્યો થાંભલાના નટ બોલ ખોલી અને થાંભલો આડો પાડી દીધો

ત્રણ મેડલ પાક્કાલા સુરતનું ગોલ્ડ અમદાવાદનું સિલ્વર વડોદરાનું બ્રેકમાં તમે મને એવું કહેતા હતા કે એક છોકરી છે તમારા તો પછી એનું મહેશભાઈ થાય એવું નથી સેટ બે છોકરીના વકીલ જ જોઈએ છે એવું છે કેમ એવું એવું કે છોકરી કે વકીલો કેટલું બધું સારું એમ કે કઈ રીતે કે ઘરમાં આવે કે ઘરમાંથી બહાર જાય આમ માથું ઝુકાવે હે કોર્ટમાં ટેવ પડી ગયું ને ઓકે પછી કોઈ પણ વાક્ય પહેલા આપણને શું કે માય લોર્ડ યોર ઓનર એવું કરીને આપણને સંબોધે કેટલું સારું લાગે અને કે એને પુરુષ હોવાનું ઘમંડ જ ના હોય ને કેમ કેમ કે પોતે જ પેલું બ્લેક રોપ પેલું ગાઉન જેવું પહેરતો હોય ને પછી કે કે વકીલ હોય ને તો કે એ એવા બારમાં જતો હોય જ્યાં દારૂ પીરસાતું ના હોય અચ્છા પેલું વકીલ વાળું બાર એસોસિએશન અને સૌથી મહત્વપૂર્ણ વાત શું સામેવાળો જે નિર્ણય આપે એના ફેવરમાં હોય કે એના વિરુદ્ધમાં એના પર કોઈ પ્રશ્ન ના હોય એને સ્વીકાર્ય જ હોય કરેક્ટ હવે હસબન્ડ મળે તો પછી બીજું શું જોઈએ કે બાપરે હું કેલ્ક્યુલેશન કરીને બેઠી પેલી બોલો બોલો આમાં તો પછી મારા જેવાનો નંબર ના લાગે નહીં નથી ના અમુક વસ્તુઓ છે ને જેમ કે નેલ કટર રિમોટ ગાડીની ચાવી સાચા મિત્રો લગન લાયક પાત્રો આ બધું તો શોધવા જ પડે એમ સરળતાથી મળતું જ નહીં પણ કાકા હા આટલું મસ્ત આમ રોમેન્ટિક આખું વાતાવરણ ચાલે છે પણ તોય તમે જોજો ફેસબુક પર ઇન્સ્ટા પર કોકની ને કોકની સેડ સ્ટોરી તમને વાંચવા મળી જ જશે હા સ્ટેટસ માં હા એ ફેસબુક ઇન્સ્ટા પર સેડ સ્ટોરી આવે ને એટલે સમજી જવાનું કે ઉસ્કા બાબુ કિસી ઓર કે કાબુ મે આ ગયા હે આ છોકરાઓ તમે આ બધું મળવા જાવ ને છોકરીઓ બોકરીઓ ને તો આ પેલી એકદમ પેલા પુષ્પા જેવા તૈયાર થઈને ના જતા હા અને એક બહુ ચાલ્યું છે વાળ ને બે દિવસ પેલા છે હું આમ યોગ કરવા બેઠેલો આંખો માખો બંધ કરીને આમ એકદમ આમ વિચારે ચડી ગયો અને મને ચાર સવાલ થયા અચ્છા ચાર સવાલ એવા થયા કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું શું કરવા આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે હા 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 તો એકદમ આમ પેલા જીવન નું આમ કહેવાય ને એમ હા એટલે શું કહેવાય નથી ખબર પણ આમ બધું મૂળભૂત કહેવાય એમ હા એવું એમ તો આજે મને ચાર સવાલ થયા ને કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું શું કરવા આવ્યો છું મારે ક્યાં જવાનું છે હા આ ચારે ચાર સવાલ નો જવાબ એક જ લીટીમાં તમારી કાકીએ મને આપી દીધો બોલ શું વાત કરો છો હા મને એકદમ એવું કહી દીધું કે એક નંબરના આળસો છો તમે ખબર નહીં કઈ દુનિયામાંથી આયા છો મારું જીવન ખરાબ કરવા ઉઠો અને નવા જાઓ ક્લિયરિટી આપી દીધી એને મને વેલ્યુ જ લા પાછો હું થોડો નારાજ પણ થયો કેમ કે હું કેટલું બધું આમ આખું ડીપ આમ ધ્યાનમાં બેઠેલો હું નારાજ થયો ને તો પાછી આવી મારી પાસે અચ્છા મને કે હવે ચાલો કે ગુસ્સે ના થશો નારાજ ના થશો મસ્ત ચા બનાવી છે આદુ મસાલા વાળી એમ અચ્છા મે મને ખબર છે મે જ બનાઈ છે ભાઈ ચા પણ તમે જ બનાવેલી હા એમાં પાછું આવું કે એટલે કેવું થાય પણ તમે એક કામ કરો આ બધું યોગ બોગ નું તમે ના કરશો તમે કાકી ને જોડે લઈને ચાલવા નીકળો સવારે વાતું હશે કેમ ડોક્ટરે કોલેસ્ટ્રોલ બાળવાનું કીધું છે લોહી બાળવાનું નથી કીધું મૂળ જતો રે ચેલા કાકા હા ભાઈ યુટ્યુબ પર નચિકેત અને વિલાસ બે જણે જોડે મળીને તમને એક સવાલ પૂછ્યો છે કે કાકા ઉડતા તીરની જેમ ઉડતું પ્રેશર ક્યારે આવ્યું છે હે એટલે નામ જ પડેલા આ તો કેવો સવાલ છે એટલે ઉડતું પ્રેશર એટલે ઉડતું પ્રેશર એટલે કદાચ આપણો કોઈ વાંક ના હોય ને ઉડતું પ્રેશર આપણે લઈ લીધું હોય કે આવી ગયું હોય એમ એવું તો હતાર વાર થયેલા હું હું કઉ મારી વાત કરું હા હવે તો કેવું છે કાકા લગભગ ઘરમાં દરેક રૂમમાં એક એક ટીવી થઈ ગયા છે બરાબર હા પણ જ્યારે એક ટાઈમે તો એક જ ટીવી હતું હા ત્યારે ટીવી જોવા બેસું ને તો નાનપણમાં કેવું થાય કે કોઈ ના હોય ને જયારે ટીવી પર કેવા પ્રોગ્રામો આવે ખબર છે કે ટામેટા મોગા થઈ ગયા હોય કે બટાકા મોગા થઈ ગયા આવું બધું આવે અને પપ્પા જો જોડે બેઠા હોય ને ત્યારે આવું બધું આવે કે રિક્ષા વાળા ના છોકરા એ એસ ક્લિયર કર્યું ને શાકભાજી ની લહરી વાળી દીકરીએ બોર્ડ માં ટોપ કર્યું ને આવું બધું આવે હા આવું આવે અને પપ્પા ની નજર વારે ઘડી આપણા તરફ જાય હા આમ કરીને જોયા કરતા હોય બરાબર અને પછી ખાલી ખાલી તરસ લાગી હોય ને એમ ઉભા થઈને ત્યાંથી જતું રહેવાનું એમ

આને કેવા ઉડતું પ્રેશર એવું ટેન્શન આવી જાય ને કે યાર આ ભૂલી ગયો યાર પાણીપુરી ની લારી પર જોજે એટલા બધા ઉડતા પ્રેશર વાળા મોડા જોયા છે ને એમાં હું થાય એક પુરી મોડામાં હોય એક પુરી ઓલરેડી પ્લેટ માં હોય અને એક પુરી પેલો ભૈયાજી પકડીને ઉભો હોય તમારી સામે જોયા કરતો હોય